બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના બાપલા ગામે વહીવટી પ્રશાસનની કામગીરી કેવી છે તેની પોલ સામાન્ય વરસાદના કારણે ખુલી ગઈ છે, ત્યારે ધાનેરા તાલુકાના બાપલા ગામે લોકોની અવરજવર માટેના રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, તેથી વાહન વ્યવહારને પણ ચાલવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. વળી ખાડામાં વરસાદનું પાણી ભરાઈ જવાથી ખાડો કેટલો ઊંડો છે તેનું પણ ધ્યાન રહેતું નથી, જેથી વારંવાર અકસ્માતનો પણ ભય રહે છે. આજે ખેડૂતનું મગફળી લઈ જતા ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાતા ખેડૂતે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. ખાડાના બાબતે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ પંચાયતમાં બેઠેલા અધિકારીઓ સત્તાધીશો કોઈ ધ્યાન આપતા નથી, તો આ બાબતે ધાનેરા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી બાપલા ગામમાં રોડ બાબતે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી લોકોની માંગ છે. બાપલાથી રાજસ્થાન જતા રોડ પર ખાસા ટાઈમથી તકલીફો પડી રહી છે, ઠેર ઠેર ખાડા પડ્યા છે. સવારથી સાંજે જ્યારે ડેરીના જે લોકો દૂધ લઈને નીકળે છે એમને દૂધને લઈને અવરજવરમાં તકલીફો પડે છે. ખાસી પેલી વાર દૂધ લઈને પડી બી જતા હોય છે, એમને નુકસાન બી થતું હોય છે. સવારમાં આજે ટ્રેક્ટર પલટી ગઈ ગયું. આ રસ્તો ખાસા ટાઈમથી તકલીફમાં જ છે, કોઈ આના ઉપર કોઈ કામ થતું નથી. અને સરકારને એટલી જ માંગ છે કે જેમ બને એમ તે સરકાર જલ્દી આ ખાડા પૂરી અને રોડને રિપેરિંગ કરવાનું કામ કરે.